હેલો, આજનો આપણો શોર્ટ્સ છે ખૂબ જ આઈએમપી ટોપિક છે, ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય. ચાલો જોતા જઈએ. આપણે સૌથી પહેલું છે કાઝીરંગા. ક્યાં રાજ્યમાં આવેલું છે? તો કે આસામમાં. અને કયા વન્ય જીવ તેમાં છે? તો કે ગેંડો, જંગલી ભેંસ અને હરણ. ત્યાર પછી છે થરનું રણ. ક્યાં રાજ્યમાં છે? તો કે રાજસ્થાનમાં. કયા વન્ય જીવો છે અહીંયા? તો કે રણની બિલાડી અને ઘોરાળ. ત્યાર પછી છે કાન્હા. ક્યાં આવેલું છે? તો કે મધ્ય પ્રદેશ. કયા વન્ય જીવો વસે છે ત્યાં? વાઘ, સાબર. ત્યાર પછી છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યાં આવેલું છે? ગુજરાત. કયા વન્ય જીવ? સિંહ, દીપડો, ચિત્તલ. ત્યાર પછી છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યાં આવેલું છે? એ પણ ગુજરાતમાં. કયા વન્ય જીવ આવશે એમાં? કાળિયાર અને વરુ. ત્યાર પછી છે કેવલા દેવ. ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં. સેના વન્ય કયા વન્ય જીવો છે? તો કે યાયાવર અને વિદેશી પક્ષીઓ માટે. ત્યાર પછી છે બાંદીપુર. ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. વન્ય જીવમાં આવશે હાથી, ભેંસ, સાબર જેવા વન્ય જીવ. પછી છે દચીગામ. ક્યાં આવેલું છે? તો કે જમ્મુ કાશ્મીર. વન્ય જીવમાં કયા આવશે? તો કે એક તો કાશ્મીરી હરણ જેને હામુર કહેવાય છે, અને બીજું આવશે કસ્તુરી મૃગ. ત્યાર પછી છે કોર્બેટ. ક્યાં આવેલું છે? તો કે ઉત્તરાખંડમાં. કયા વન્ય જીવ એમાં આવશે? હાથી, વાઘ, હરણ. થેન્ક યુ.